નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે દમણમાં આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રાને જલારામ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું. કોપરલીના ઇસ્કોન મંદિરથી રથયાત્રા નીકળી. 3,000થી વધુ ભક્તોએ જગન્નાથને 56 ભોગ અર્પણ કર્યો. વલસાડમાં ભગવાન જગન્નાથે સહપરિવાર ભક્તોને દર્શન આપ્યા. ભક્તોએ રથ ખેંચી ધન્યતા અનુભવી. આધાર સેલની ટીમે વલસાડ હાઈવે પરથી 20 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાઈવરની ધરપકડ કરી. હવે સમાચારો જોઈએ વિગતવાર. આજરોજ અષાઢી બીજના દિવસે દમણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા તીનબત્તીથી જલારામ મંદિરથી નીકળીને દમણના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આજે અષાઢી બીજના દિવસે દમણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. 2 વર્ષ કોરોનાની આફતને કારણે દમણમાં જગન્નાથની યાત્રા ખૂબ સાદગીપૂર્વક મનાવવામાં આવી હતી, પરંતુ આ વર્ષે હિન્દુ જાગરણ મંચ દ્વારા રથયાત્રાનું ભવ્ય ભાતી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેમણે નગર ચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથ પરિવારનો રથ ખેંચીને પુણ્યનો લાભો પ્રાપ્ત કર્યો હતો. આજે સવારે 10 વાગ્યે દમણના તીનબત્તી સ્થિત જલારામ મંદિરેથી નીકળેલી આ રથયાત્રા સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ, દમણ ચારસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, ધોબી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં વિચરીને જલારામ મંદિરે પરત ફરી હતી. યાત્રા દરમિયાન અતિથિ વિશેષ તરીકે ભગવતાચાર્ય મનોજભાઈ શુક્લા, દેવબાપુ, ગિરીશભાઈ શાસ્ત્રી, ચંદુભાઈ શુક્લા અને સંજય મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સુરતથી જિલ્લા સહકારી વકીલ દિંગત તેવર પણ પધાર્યા હતા. વાપી નજીક કોપરલી સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3,000થી પણ વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરી ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર એટલે રથયાત્રા. આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરે ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી ન હતી, અથવા તો થોડા ઘણા લોકોની હાજરીમાં જ રથયાત્રાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે દેશમાં ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી છે, જેમાં વાપી નજીક કોપરલી સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના મહાઆરતી કરાઈ હતી. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે ભગવાનની આરતી કરાવીને રથયાત્રાને નગર તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર ભારત સાથે ગુજરાતના નાનકડા એવા વલસાડ જિલ્લામાં પણ 4-5 જગ્યાએ જે રીતે સુંદર અને ભવ્ય ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળી છે અને આ રથયાત્રામાં જે રીતે તમામ લોકો નાતી જાતિ કે પ્રદેશના ભેદભાવ વગર જોડાય છે, તે આ દેશની સામાજિક સમરસતાનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે અને આ સમરસતા ભવિષ્યમાં પણ જળવાઈ રહે તેવી પ્રદેશની જાહેર જનતાને નાણામંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી. 2 વર્ષ બાદ ભારે હર્ષોલ્લાસ સાથે નીકળેલી ભગવાનની નગરચર્યાને પગલે ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાનાથી લઈને મોટેરા સુધીના તમામ ભક્તોએ આજે ભારે પ્રેમપૂર્વક જગન્નાથનો રથ ખેંચ્યો હતો. શહેરના માર્ગો પર ભક્તોના ઘોડાપુરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા, તેમજ ભક્તો દ્વારા આજે ભગવાન જગન્નાથને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો, જેમાં 3,000થી પણ વધુ ભક્તોએ પોતપોતાના ઘરોમાં બનાવેલી અલગ અલગ પ્રકારની 3,000થી પણ વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરી હતી. આજે વાપીમાં નીકળેલી ભગવાન જગન્નાથની યાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું હતું અને યાત્રાના આખા રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની આજથી શરૂ થયેલી રથયાત્રા 12 જુલાઈ સુધી ચાલશે અને હાલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પોતાના રૂટ પર આગળ વધી રહી છે. आज के दिन ऐसा कहा गया है कि जगन्नाथ जी भगवान श्री कृष्ण और अत्यंत कृपालु हो जाते हैं,
वैसे तो कृपालु है ही, लेकिन आज के दिन जो सभी को अपना प्रेम बांटने के लिए निकले हैं हरिनाम संकीर्तन के द्वारा, सही भक्त जगन्नाथ जी को खींचते हुए जगन्नाथ जी यानी कृष्ण के ऐश्वर्य भाव से माधुरी भाव के ऊपर अपने हृदय में स्थापना करने के लिए कीर्तन करते हुए हम रास्ते पर भी निकलेंगे। और उसके पहले जगन्नाथ जी को इधर चप्पन भोग लगा हुआ है और करीबन 3000 भक्तों ने अपने अपने घरों में बड़े प्रेम के साथ जगन्नाथ जी को आज अर्पण किए। वैसे जो भोग जगन्नाथ जी को अर्पण होता है जो मंदिर में पुजारी होते हैं वही बना के अर्पण करते हैं, आज के जगन्नाथ जी जो है हर व्यक्ति के हाथ से भोजन स्वीकार करते हैं। मैंने 3000 से ज़्यादा है, हमने सोचा कि 2022 से 2022 करेंगे, अभी 3000 से ऊपर हो गया। ये जगन्नाथ जी विशेष लीला है, ये खास करके जगन्नाथ महाप्रसाद जो है वो बहुत विशेष माना गया है। कलयुग का भगवान है जगन्नाथ जी, 4 धाम हैं, जैसे द्वारका जो है वो द्वापर युग का धाम है और त्रेता युग का रामेश्वर है और सतयुग का कौन सा है बद्रीनाथ है, कलयुग का धाम कौन सा है जगन्नाथपुरी है। क्योंकि कलयुग में सब लोग अन्न के पीछे है, अन्न चाहिए अन्न चाहिए, तो भगवान ने सोचा कि मैं अपना कृपा को अन्न में रखूँगा। जगन्नाथ बाकी सब जगह प्रसाद कहा जाता है लेकिन जगन्नाथ जी का महाप्रसाद कहा जाता है। जगन्नाथ प्रसाद जो है, वैसे जगन्नाथ मंदिर में गए भगवान का जगन्नाथ दर्शन नहीं किया, प्रसाद लिया तो दर्शन के समान है। अगर मान लो कि आपने दर्शन किया प्रसाद नहीं लिया तो दर्शन का फल भी प्राप्त नहीं होगा। ये जगन्नाथ जी का भोग का विशेषता है। खास करके जगन्नाथ जी सारे जगत के नाथ, खाली उड़ीसा के नाथ नहीं, खाली पुरी के नाथ नहीं है, सारे जगत के नाथ है। वो भगवान श्री कृष्ण के अनेकों अनेकों स्वरूपों में सर्वोत्कृष्ट स्वरूप है जिसके अंदर महाभाव प्रकाश को प्रकाशित करते हैं। दूसरे शब्दों में कहा जाए द्वारका में भगवान श्री कृष्ण गोपियों के विरह में रोते हुए स्वरूप है जगन्नाथ जी। अपना प्राचीन भारत में अनादिकाल थी एक सांस्कृतिक वारसो चाली आवे छे अने विविधता में एकता ये अपना भारत देश की खासियत है। त्यारे जगन्नाथ जी की यात्रा जे भगवान लोगों ने भक्तों ने मळवा माटे नगर चर्चाए निकले छे एनो एक अनोखो आनंद दरेक भक्त में जोवा मळे छे। अने समग्र गुजरात में नहीं भारत में नहीं परंतु वलसाड जेवा शहर में पण 4-5 जग्याए आवी सुंदर जगन्नाथ जी की यात्रा निकली अने लोकोए नाती जाति ધર્મ પ્રદેશ કે બધા પ્રદેશના લોકો પણ વાપી ખાતે વસે છે અને બધાએ જે રીતે આમાં ભાગ લીધો છે એ સામાજિક એકતાનું એક મોટું ઉદાહરણ છે અને આપણે સૌ નાગરિકોને અને ભક્તજનોને અભિનંદન આપીએ કે આપણા ભારતમાં એક સમરસતા છે એ જળવાઈ રહે અને એના માટે શુભેચ્છા આપું છું। ખાસ કરીને વાપીથી તાપી તેમજ સમગ્ર ભારત વર્ષ પર ભગવાનના આશીર્વાદ છે જ અને એટલા માટે જ કોરોનાના મહાકાળ દરમિયાન પણ આપણા દેશને સૌથી ઓછામાં ઓછું નુકસાન થયું છે એટલે ભગવાનના આશીર્વાદ થકી જ આપણા દેશની ઘણી બધી સલામતી જળવાઈ રહી છે। મેં એ જ કીધું કે આપણો દેશ સમરસતામાં માને છે, આ અન્નકૂટ એ સ્વામિનારાયણ પરિવારના સભ્યો મોટે ભાગે રાખે છે, પણ તો આજે જોઈને એકદમ આનંદ થયો કે દરેક ઘરના લોકો આ કૂટ માટે પોતપોતાની વાનગી અને લઈને આવ્યા, એ પણ એક સારું ઉદાહરણ છે। વલસાડ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી જેમાં રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને નર્મદા કલ્પસર તેમજ પાણી પુરવઠા વિભાગના મંત્રી રથયાત્રામાં જોડાઈને ભક્તો સાથે ધન્યતા અનુભવી હતી। દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજે જગન્નાથ નગર ચર્યાએ નીકળ્યા છે, ત્યારે આજરોજ વલસાડ ખાતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી જેમાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીએ રથયાત્રામાં જોડાયા હતા। સાથે વલસાડના હજારો ભાવિક ભક્તો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી। રથયાત્રામાં ભાવિક ભક્તો સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પણ રથયાત્રા દરમિયાન રથને ખેંચતા જોવા મળ્યા હતા। દેશભરમાં ઓરિસ્સાના જગન્નાથપુરી ખાતે કરોડો ભક્તજનોની મેદની વચ્ચે ભગવાન જગન્નાથની યાત્રા થઈ છે, ત્યારે વલસાડના છીપવાડ ખાતેથી જગન્નાથ ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થઈ નગરયાત્રા માટે નીકળ્યા હતા। આશરે 300 વર્ષ પ્રાચીન વલસાડના જગન્નાથ ભગવાનના મંદિરનો મહિમા પણ અનેરો છે। અષાઢી બીજે જગન્નાથ ભગવાનની રથયાત્રાના માધ્યમથી ભગવાન સ્વયં ભક્તજનોને મળવા માટે નગરયાત્રાએ નીકળતા હોય છે। વર્ષોથી આ પરંપરા અવિરતપણે ચાલતી આવી છે। વલસાડનું જગન્નાથપુરી જગન્નાથભરમાં પ્રખ્યાત ગણાતું આવ્યું છે। આ પૌરાણિક મંદિરમાં સવારથી જ ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા। વલસાડ શહેરમાં નીકળેલી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે આ રથયાત્રામાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ
અને રાજ્યના નર્મદા કલ્પસર યોજના અને પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. બંને મંત્રીઓ દ્વારા ભગવાન જગન્નાથના દર્શન કરી પૂજા અર્ચના કરી સમગ્ર ગુજરાતની જનતાને કચ્છી નવા વર્ષ અને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. આજે સમગ્ર દેશ એક ભક્તિના રસ્તે રંગાયો છે. ભગવાન જગન્નાથ ભક્તોને વળવા માટે જ્યારે નગરમાં જઈ રહ્યા છે ત્યારે દરેક ભક્તજનોનો ઉત્સાહ અનેરો છે અને એક સામાજિક સમરસતા એકદમ વિવિધતા એ આપણા દેશની એક જે સંસ્કૃતિ છે એમાં દરેક સમાજના લોકો આ જગન્નાથ યાત્રામાં જોડાઈને ભારત એક છે, શ્રેષ્ઠ ભારત છે એની એક ઝાંકી કરાવે છે. મારા કચ્છી સૌ કચ્છી માડુઓને પણ નવા વર્ષની શુભકામના આપું છું અને એમનો પણ ફાળો દરેક કાર્યોમાં વિશેષ હોય છે. સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વની અંદર જગન્નાથની 145મી રથયાત્રા નીકળી છે, ત્યારે વલસાડ મંદિરની અંદર આ 27મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે તમામ સમાજને અને ખાસ કરીને આજે કચ્છી લોકોનું નવું વર્ષ પણ છે એમને પણ શુભેચ્છા. અને ભગવાન જગન્નાથની જે યાત્રા છે વર્ષોથી પરંપરાથી ચાલતી આવી અને ભગવાન આજે નગરે આજે ભગવાન નગરે ફરવા નીકળ્યા છે, રથ નીકળ્યો છે, ત્યારે સમગ્ર તમામ હિન્દુ ધર્મના તમામ લોકો એક એક નાગરિક બધાને આનંદ અને ઉલ્લાસ હોય છે અને ભગવાનના દર્શન કરવા માટે તો કોને ના ઉત્સાહ હોય છે, દરેક નાગરિકને ઉત્સાહ હોય છે. ત્યારે આજના જગન્નાથને એ વલસાડની 27મી યાત્રાની અંદર તમામ નગરજનોને મારા વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું. બે વર્ષથી આપણે બધા જ ઘરમાં પૂરાયેલા હતા અને જેને લીધે આપણે કોઈ બી સારા કાર્યો કરી નહીં શકતા. આ વખતે કોરોના ભાગી ગયો છે અને ભગવાન જગન્નાથને વિનંતી પણ કરીએ કે હવે પાછી કોરોના નહીં આવે. આ વખતે ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ છે કારણ કે બે વર્ષ સુધી આ રથયાત્રા નહીં નીકળી શકી. આ વખતે સરકારે પરવાનગી આપી છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે આ રથયાત્રા નીકળી ગઈ છે. વલસાડના ખોડિયાર હોટલ નજીક હાઈવે પરથી સુરત રેન્જ આઈજીની ટીમે જગન્નાથ યાત્રાને લઈને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કન્ટેનરમાંથી 20 લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી છે. વલસાડના ખોડિયાર હોટલ હાઈવે ઉપરથી સુરત રેન્જ આઈજીની ટીમે જગન્નાથ યાત્રાને લઈને પેટ્રોલિંગ દરમિયાન ટીમે બાતમીના આધારે કન્ટેનરમાંથી રૂપિયા 20 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી પોલીસે ચાલકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગન્નાથ યાત્રાને લઈને વલસાડ જિલ્લાની પોલીસ સતત હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી, ત્યારે સુરત રેન્જ આઈજી ટીમ પણ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે જૂનાગઢ તરફ કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂ જવાનો હોય, જે બાતમીના આધારે સુરત રેન્જ આઈજીની ટીમે વલસાડના ખોડિયાર હોટલ નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે બાતમીવાળો કન્ટેનર નંબર HR55R5421 આવતા જોતા પોલીસે કન્ટેનર અટકાવ્યો હતું. કન્ટેનરમાં તપાસ કરતા રૂપિયા 20 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલના 3885 મળી આવી હતી. કન્ટેનર ચેક કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. એક બાજુ જગન્નાથની યાત્રામાં ભારે પેટ્રોલિંગ હોવા છતાં ચાલક હાઈવે પરથી 20 લાખ રૂપિયાનો દારૂ દમણથી લઈ જૂનાગઢ જવા નીકળ્યો હતો, પરંતુ સુરત રેન્જ આઈજીની ટીમે કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે ચાલક મોહમ્મદ વસીમ કુરેશીની ધરપકડ કરી છે, જ્યારે પોલીસે બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસે દારૂ અને કન્ટેનર મળીને કુલ રૂપિયા 30.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના ગડોઈ ગામે ડેમ નજીક એક ચા નાસ્તાની દુકાનમાંથી સીલપેક પાણીની બોટલમાંથી વનસ્પતિ ઉગેલી જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. દુકાનધારકે આ મામલે આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી છે. વલસાડના ગડોઈ ગામે આવેલ ગંગાજી નદી પાસે ડેમ નજીક એક ચા નાસ્તાની દુકાનમાંથી પાણીની બોટલમાંથી વનસ્પતિ ઉગેલી નીકળતા કુતૂહલ સર્જાયું હતું. જોકે જાગૃત લારીધારકે આ બોટલ ન વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી અટકાવી હતી. વલસાડના ગડોઈ ગામે આવેલ ગંગાજી નદી પાસે ડેમને લઈને પર્યટકો આ વિસ્તારમાં આવે છે, જેને લઈને અહીં ચા નાસ્તાની લારીઓ પણ લાગેલ હોય. આ વિસ્તારમાં એક લારીના ધારકને ત્યાં સીલપેક એક્વારીચ કંપનીની બોટલમાં વનસ્પતિ ઉગેલી જોવા મળી હતી, જેને લઈને લારી ધારકના પણ હોશ ઉડી ગયા હતા. લારી ધારકની આ જાગૃતતાના કારણે કોઈનો સ્વાસ્થ્ય ન બગડે તેની તકેદારી રખાઈ હતી અને કંપનીની બેદરકારી સામે આવી હતી, જેને લઈને ચોક્કસપણે કંપનીની તપાસ થાય એ જરૂરી બન્યું છે. લારીધારક દ્વારા સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તથા અન્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. ઠંડા પાણી ને ઠંડુ ને એવું વેચું છું અને હોલસેલમાં હું એક દુકાનમાંથી પાણીની બોટલો ને એવું લાવું છું. આ કંપની છે એકવારી છે, એમના
એક બોટલ માંથી એક કસ્ટમર આવેલા હતા, એમને મેં બોટલ એક લીટર ની આપેલી, એમાંથી એક વનસ્પતિ નો છોડ ઉગેલો અંદર થી સિલ્પેક બાટલી માંથી નીકળેલો છે, અને એ ગ્રાહકે મને ફરિયાદ કરેલ. આ બાબતે મેં ગામના સરપંચને જણાવ્યું છે અને આરોગ્યમાં આના માટે ફરિયાદ કરવા માંગુ છું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વાપી નગરપાલિકામાં બનનારા 75 નમો વન પૈકી એક વનનું રાજ્યના નાણાં પ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરાવીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે વાપી નગરપાલિકામાં બનનારા 75 નમો વન પૈકી એક વનનું રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ કરાવીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં પ્રધાને કચ્છી નવ વર્ષ એવા અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી, તેમજ અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજ્યો હતો. અમદાવાદ, વલસાડ, વાપી જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન પણ થતું હોય છે. ભગવાનના નગરચર્યાના આ પવન દિવસે નાણાં પ્રધાન કનુ દેસાઈએ સમગ્ર દેશના લોકો નિરોગી રહે, આરોગ્યપ્રદ રહે, દેશનો વિકાસ થાય, અર્થતંત્ર મજબૂત બને, લોકો ભાઈચારાથી રહે તેવી રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. નાણાં પ્રધાન કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે હાલમાં તેમણે દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને કોલ મંત્રાલય સાથે મુલાકાત કરી હતી. વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. દેશમાં જ્યારે કોલસાની તંગી હતી એવા સમયે પણ ગુજરાત સંપૂર્ણ રીતે આગળ વધતું રાજ્ય સાબિત થયું હતું. કોલ કે પાવરની કોઈ જ તંગી ના હોય, એક પણ દિવસનું લોડ શેડિંગ આપ્યું નથી, જે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. ગુજરાતમાં ઉજવાઈ રહેલા 75મા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના બજેટમાં 75 નમો વન બનાવવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત વાપી નગરપાલિકાએ પણ પાલિકા વિસ્તારના એક નમો વન બનાવવાનું આયોજન કર્યું હોય તે બદલ નગરપાલિકાના સત્તાધીશોને શુભેચ્છા પાઠવી હતી. ક્લીન વાપીની સાથે સાથે જ્યારે વાપી નગરપાલિકાની ટીમ ગ્રીન વાપીના થીમ સાથે આગળ વધી રહી છે, ત્યારે આજે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સોસાયટીઓમાં પણ જેમણે પોતાની રીતે વૃક્ષારોપણ કરવું હોય કોલ ઉપર વૃક્ષારોપણ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એના માટેનું આ એક રથ તૈયાર કરવામાં આવ્યો છે. જે કોલ આપે તેમને વૃક્ષો રોપી આપવામાં આવશે અને એ લોકો એને જાળવવાના રહેશે. એ જ અનુસંધાને આજે વાસ્તવ પાર્ક સોસાયટી જે વાપીની મોટા મોટી સોસાયટી છે તેમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર દેશ નિરોગી રહે, આરોગ્યપ્રદ રહે અને દેશનો વિકાસ થાય, દેશનું અર્થતંત્ર મજબૂત બને અને લોકો ભાઈચારાથી રહે. ગુજરાત સંપૂર્ણ રીતે આગળ વધતું રાજ્ય છે. આખા દેશમાં અને દુનિયામાં જ્યારે કોલસા અને પાવરની શોર્ટેજ થઈ ત્યારે પણ ગુજરાતે એક દિવસ માટે પણ લોડ શેડિંગ આપ્યું નથી, એટલે ગુજરાતનો વિકાસ, ગુજરાતની જે સુવિધાઓ છે એ સુનિશ્ચિત છે અને એમાં આપણને નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને કેન્દ્ર સરકારમાંથી અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈનો સાથ મળી રહ્યો. તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે આઝાદી આપણને મળી છે અને એના 75 વર્ષમાં આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે એક આપણી સિરીઝ કોઈનની સિરીઝ બહાર પાડેલી હતી, સ્ટેમ્પ બહાર પાડેલા હતા, એની દરેક મિનિસ્ટરોને યાદગીરી રૂપે મોમેન્ટો આપવામાં. મેં રજૂ કરેલા બજેટમાં અમે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં 75 નમો વન બનાવવામાં આવશે અને મને આનંદ થાય છે કે વાપી નગરપાલિકાએ એક નમો વન બનાવવાનું પ્લાનિંગ કરી લીધું છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે અને વાપી નગરપાલિકા એનું સુંદર રીતે પૂર્ણ કરશે એવી મને આશા છે અને શુભેચ્છા પણ છે. વાપીમાં રોટરી ક્લબ દ્વારા ડોક્ટર્સ ડે ના દિને બે કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 170 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રોટરી વર્ષ 2022 અને 2023ની શરૂઆત અષાઢી બીજ જેવા શુભ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ UPLના સહયોગથી થઈ છે. છેલ્લા ઘણા વર્ષની આ પરંપરાના ભાગરૂપે આજે UPL પરિવાર અને રોટરી ક્લબ ઓફ વાપી પરિવારના સંયોજનથી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ક્લબ ઓફ વાપીના નવા નિયુક્ત પ્રમુખ હેમાંગ નાયક, સેક્રેટરી જોય કોઠારીના સહયોગથી આજે આ કેમ્પમાં 132 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે લોહીની તાકીદ જરૂરિયાત ઊભી થતી હોય છે અને એના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષે લગભગ 5000થી વધુ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરે છે અને હવે નવી બ્લડ મોબાઈલ વેન થકી આજના દિવસે રિષભ પ્લાસ્ટિક પ્રોડક્ટમાં 38 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. આજના દિવસે બંને કેમ્પ મળીને કુલ 170 યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું છે તથા આ બ્લડ મોબાઈલ વેન દ્વારા નાના એકમો અને સોસાયટીઓમાં પણ કેમ્પ થઈ રહ્યા છે. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ વધારેમાં વધારે આવા કેમ્પ થાય એવો આગ્રહ કર્યો હતો.
યુપીએલના યુનિટ હેડ શાંતુજીએ યુપીએલ દર વર્ષની જેમ આવી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે તેવું જણાવ્યું હતું. પ્રમુખ હેમાંગ નાયકે જણાવ્યું કે યુપીએલ પરિવાર અને રોટરી વાપી એક સિક્કાની બે બાજુઓ છે અને લગભગ દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં યુપીએલનો સાથ અને સહકાર મળતો રહે છે. સાથે સાથે પૂર્વ પ્રમુખ મોહિત રાજાની અને નવા રોટ્રેક પ્રમુખ ધનશુ શાહનું પણ અભિવાદન કનુભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસિસ્ટન્ટ ગવર્નર સિદ્ધાર્થ મહેતા, જીઆરડીસીના મારુ સાહેબ પરમાર સાહેબ, સતીશભાઈ પટેલ, બીજેપી વાપી શહેરના પ્રમુખ, યુપીએલના પદાધિકારીઓ, રોટરી ક્લબના સભ્યો, ડોક્ટર્સ અને સ્ટાફ મેમ્બર્સ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે હાજર રહ્યા હતા. બ્લડ ડોનેશન પ્રોજેક્ટના ચેરમેન ભરતભાઈ પટેલ દ્વારા આ સફળ આયોજન બદલ યુપીએલની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે. રોટરી ક્લબના સભ્યો દરેક સેવાના કામમાં હંમેશા અગ્રસર રહે છે. પોલિયો બસ હોય કે બ્લડ ડોનેશન હોય કે એજ્યુકેશન હોય, આરોગ્ય હોય, અને એના માટે દર વર્ષે 1 જુલાઈએ જ્યારે નવા પ્રેસિડેન્ટ આવે ત્યારે વાપી રોટરી ક્લબ યુપીએલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને એનો સર્વસંધાને જ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. રોટરીના નવા પ્રેસિડેન્ટ અમરભાઈ નાયકની સાથે આજે આનો શુભારંભ કરવામાં આવ્યો. યુપીએલ કંપનીના યુનિટ હેડ શાંતનુ કુલકર્ણી અને જીઆઈડીસીના હેડ મારુ સાહેબે પણ આમાં ઘણો અગત્યનો ફાળો આપ્યો અને આ રીતે સમગ્ર દેશ જ્યારે કોરોનાની મહામારીમાંથી બહાર નીકળી રહ્યો છે ત્યારે સેવાકીય સંસ્થાઓ આરોગ્ય માટે અનેક વ્યવહાર કરે છે અને તેમાં રોટરી એક હોસ્પિટલ પણ ચલાવે છે અને સાથે સાથે આવા અનેકવિધ સેવાના કામ કરે છે. રોટરીના દરેક સભ્યોને પણ અભિનંદન આપીશ અને આપણે સૌ સાથે મળીને આપણા દેશનો, રાજ્યનો અને જિલ્લાનો વિકાસ કરીએ છીએ. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે દમણમાં આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રાને જલારામ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું. કોપરલીના ઇસ્કોન મંદિરથી રથયાત્રા નીકળી. 3,000થી વધુ ભક્તોએ જગન્નાથને 56 ભોગ અર્પણ કર્યો. વલસાડમાં ભગવાન જગન્નાથે સહપરિવાર ભક્તોને દર્શન આપ્યા. ભક્તોએ રથ ખેંચી ધન્યતા અનુભવી. આરામ સેલી ટીમે વલસાડ હાઈવે પરથી 20 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાઈવરની ધરપકડ કરી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.